નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડેમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 વિજ્ઞાનનો પાઠ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, એનો પ્રથમ સેશન આપણે પૂરો કર્યો. એમની અંદર જોયું કે ડોબ્રેનરે તત્વોને ગોઠવવાની શરૂઆત કરેલી અને 3ના સમૂહમાં એ ગોઠવી શક્યા હતા, પરંતુ એમણે પરમાણ્વીય દળ એમને આધાર તરીકે લીધો હતો. હવે આપણે આ સેશનની અંદર ન્યુલેન્ડ અને મેન્ડેલિફ એમના દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા એના વિશે ચર્ચા કરવાના છીએ. પરંતુ શરૂ કરીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી નોટિફિકેશનો પણ તમને મળતા રહે. શરૂ કરીએ આપણે. 5મો પ્રશ્ન છે, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. જે રીતે ડોબ્રેનરની ત્રિપુટી હતી, એટલે કે 3 હતા, એમ અહીં ન્યુલેન્ડ 8ને લઈને આવે છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે. તો સર્વપ્રથમ તો આપણે જોઈએ કે ન્યુલેન્ડ જે છે એમણે જે કાર્ય કરેલું એ પણ અન્ય વૈજ્ઞાનિકોની જેમ તત્વના ગુણધર્મ અને પરમાણીય દળ વચ્ચે સંબંધ સ્થાપવા માટેનું જ હતું. ડોબ્રેનર અને બીજા રસાયણશાસ્ત્રીઓ જે છે એમને બે વચ્ચે, કયા બે વચ્ચે? તત્વના ગુણધર્મ અને પરમાણીય દળ વચ્ચે સંબંધ સ્થાપિત કરવો હતો. અને એ જ કડીમાં આગળ ન્યુલેન્ડ પણ જોડાયા. 1966માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ એમણે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. જે તત્વો તે સમયે જાણીતા હતા એમણે શું કર્યું, તો કે એના પરમાણ્વીય દળ જે હતા એના ચડતા ક્રમમાં એ ગોઠવે છે. અને સૌથી ઓછું પરમાણ્વીય દળ ધરાવતા તત્વ હાઇડ્રોજનથી એમણે શરૂઆત કરી અને 56મું તત્વ થોરિયમ ત્યાં એમણે કાર્ય પૂર્ણ કર્યું. એટલે કે એ સમયે કેટલા તત્વો અસ્તિત્વમાં હતા, તો કે 56 તત્વો હતા. ન્યુલેન્ડે નોંધ્યું કે દરેક ગોઠવણીમાં 8મા તત્વના ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે. એટલે જ કદાચ એને અષ્ટકનો નિયમ કીધો છે. મિત્રો, શા માટે અષ્ટકનો નિયમ છે એ આપણે આગળ જોઈશું. તો એ શું કહે છે કે જે ગોઠવણી થઈ તો ગોઠવણીની અંદર 7 તત્વો તો વ્યવસ્થિત ગોઠવાયા, પરંતુ જે 8મું તત્વ આવ્યું એ 8મું તત્વ ફરીથી પ્રથમ તત્વ જેવા જ ગુણધર્મ દર્શાવતું હતું. અને આ તુલના એમણે સંગીતના સુરો સાથે કરી. સંગીતના સુરો એટલે કયા? જેને આપણે સપ્તક તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? સપ્તક. અને સપ્તકનો પ્રશ્ન જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મેં સામાજિક વિજ્ઞાનના પાઠની અંદર પૂછેલો કે સપ્તકમાં કેટલા સુર હોય છે, તો એ 7 હોય છે. સારે ગા માં પા ધ ની અને છેલ્લે પાછો આપણે સા બોલીએ છીએ, રાઈટ? તો 8મું જે છે એ ફરીથી આગળનો જે સા છે ત્યાંથી રિપીટ થાય છે. એટલે કે સારે ગા માં પ ધ ની સા, રે ગા માં પ ધ ની સા, એ પ્રકારે, રાઈટ? મિત્રો, તમારા માટે પ્રશ્ન એ છે કે સારે ગા માં પ ધ ની એના પૂરા નામ શું છે એ તમે જણાવો. સારે ગા માં પ ધ ની એના પૂરા નામ તમારે જણાવવાના છે, રાઈટ? તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું કહે છે એ જોઈએ. તો તત્વો જ્યારે તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે. તત્વોને જ્યારે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારે એક તત્વ જે છે એ 8મા ક્રમે આવતા તત્વને સમાન ગુણધર્મ દર્શાવે છે. જે રીતે ભારતીય સંગીત પ્રણાલી આપણે જોઈએ, તો તમે ધારો કે અહીં 5મા નંબરેથી શરૂ કરશો, રાઈટ? પ થી શરૂ કરો તો પ ધ ની સા રે ગ મ પ. તો અહીં પાછો જે પ આવે છે 8મા નંબરે આવશે. એમ અહીં ન્યુલેન્ડે પણ આ જ બાબત ધ્યાનમાં લીધી અને એણે જોયું કે હાઇડ્રોજન, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન આને આપણે ગોઠવી દઈએ, ત્યારબાદ ફરીથી જ્યારે ફ્લોરિન આવે છે તો ફ્લોરિનના ગુણધર્મ હાઇડ્રોજન જેવા, રાઈટ? સોડિયમનો ગુણધર્મ લિથિયમ જેવો. તો આ પ્રકારે ગોઠવણી બનતી ગઈ. અને એ પછી એણે જોયું, તો શું જોયું, કે તત્વ જે છે એના પરમાણ્વીય દળને બે ભાગ કર્યા, એક 40 સુધીના અને એક 40થી ઉપરના. તો 40 સુધીની ગોઠવણી જે હતી એની અંદર તમે ધ્યાન આપશો મિત્રો, તો જોવા મળશે કે જે ન્યુલેન્ડ ગોઠવણી કરી છે એ ડોબ્રેનરની ત્રિપુટીને પણ ફોલો કરે છે. જુઓ, LI, NA અને K, રાઈટ? ત્યારબાદ 40થી વધારે પરમાણ્વીય દળ ધરાવતા હોય તેવા તત્વોને પણ એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો કોબાલ્ટ તથા નિકલ અને બ્રોમિન, કોપર, રુબિડિયમ, ઝિંક, સ્ટ્રોન્શિયમ, ક્રોમિયમ,
પછી યેલેનિયમ, સિરિયમ અને લેન્થેનિયમ, તો આ પ્રકારે તત્વોની ગોઠવણીઓ થઈ અને એ સમયે જે જાણીતા 56 તત્વો હતા એણે એને આમાં ગોઠવવાનો પ્રયત્ન કરેલો. જે નહોતા મળ્યા એની જગ્યાઓ એમણે ખાલી રાખી હતી. તો ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો કેવા છે, સમાન જોવા મળે છે. લિથિયમ પછી આઠમા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. એ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ એના ગુણધર્મો પણ સમાન બને છે. તો બેરિલિયમ અને મેગ્નેશિયમને એની નીચે ગોઠવવામાં આવેલા છે. નેક્સ્ટ છે, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો અથવા તત્વના વર્ગીકરણમાં મેન્ડેલિફનું યોગદાન સમજાવો. તો મેન્ડેલિફ જે છે એમને આધુનિક આવર્ત કોષ્ટકના આધારરૂપ કાર્ય કર્યું હતું. મિત્રો, સૌથી વધારે સારામાં સારું કાર્ય તત્વોના વર્ગીકરણમાં જો કોઈએ કર્યું હોય તો એ હતા મેન્ડેલિફ. એમની પહેલા જે વૈજ્ઞાનિકો કામ કરી ગયા એમણે મેન્ડેલિફ માટે એક આધાર પૂરો પાડ્યો એવું આપણે કહી શકીએ. તો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ, એમનું આખું નામ શું છે, દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ, એમને ફાળે જાય છે. તેમણે મૂળભૂત ગુણધર્મ, પરમાણુય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા, મોટાભાગે અગાઉ જે કાર્ય થયું એ શેના આધારે થયું, તો માત્ર ને માત્ર પરમાણુય દળ અને ગુણધર્મોને આધારે થયું. જ્યારે મેન્ડેલિફે એક વસ્તુ ઓર એમાં ઉમેરી અને એ હતી રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા. જ્યારે મેન્ડેલિફે તત્વના વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્વ જ જાણીતા હતા. મિત્રો, ન્યુલેન્ડના સમયમાં 56 હતા, જ્યારે મેન્ડેલિફ પોતે કાર્ય હાથમાં લે છે ત્યારે એ 63 થઈ જાય છે. એટલે કે 7 નવા તત્વો શોધાઈ ચૂકાય છે. તો એ 63 તત્વોને ગોઠવવાનું કાર્ય શરૂ કરે છે. એમણે ગોઠવણી માટે પરમાણુય દળ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એની વચ્ચે સંબંધોની તપાસ પણ કરી હતી. ઓક્સિજન અને હાઇડ્રોજન એ અતિ સક્રિય તત્વ હોવાથી મેન્ડેલિફે આ તત્વમાંથી બનતા સંયોજનો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મોટાભાગના તત્વ આ બંને તત્વો સાથે સંયોજાઈ શકે છે એવી માહિતી એને પ્રાપ્ત થઈ હતી. તમને ખ્યાલ જ છે કે રસાયણ વિજ્ઞાનની અંદર જે તત્વો ઇલેક્ટ્રોનનું દાન સરળતાથી કરતા હોય અથવા સ્વીકાર કરતા હોય તો એ તત્વો રિએક્ટિવ હોય છે, એટલે કે પ્રક્રિયાશીલ હોય છે. તો અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન એ કેટેગરીમાં આગળ પડતા છે અને દરેકે દરેક તત્વ સાથે લગભગ એ પ્રક્રિયા કરતા હોય છે. મેન્ડેલિફ એમના અન્ય તત્વ દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રો એ તત્વોને વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણાવ્યા. જે રીતે હાઇડ્રોજન સાથે જોડાય તો હાઇડ્રાઇડ બને છે, ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સાઇડ બને છે. તો આ ગુણધર્મોને એણે મૂળભૂત ગુણધર્મ તરીકે ઓળખાવ્યા હતા. તે પછી મેન્ડેલિફે એ સમયના જાણીતા 63 તત્વો માટે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર કોઈ એક તત્વના ગુણધર્મ નોંધ્યા અને તેને સમાન ગુણધર્મ ધરાવતા તત્વ એટલે કે કાર્ડને અલગ કરી કાર્ડને ટાંકણી દ્વારા દિવાલ ઉપર એક સાથે લગાવ્યા. એમણે જો ગોઠવણીની પ્રક્રિયા શરૂ કરી એમાં શું કર્યું તો કે કાર્ડ લીધા, પ્રેક્ટિકલી કામ કરેલું છે અહીં, ને કાર્ડ ઉપર દરેકે દરેક તત્વના ગુણધર્મોની નોંધ કરતા ગયા અને જે ગુણધર્મોમાં સમાનતા મળી એ કાર્ડને બધાને ભેગા કરી એક સાથે કરી અને ટાંકણીથી લગાવી દીધા. ત્યારબાદ મેન્ડેલિફે જોયું કે મોટાભાગના તત્વો એને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું, તેમજ આ તત્વ પરમાણુય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી પામ્યા હતા. એમણે જે પ્રેક્ટિકલ વર્ક કર્યું એમાં માત્ર ને માત્ર ગુણધર્મોને ધ્યાન આપ્યું હતું, પરંતુ એક પેટર્ન એને અંતે એ પણ જોવા મળી કે જે પણ તત્વો ગોઠવાયા છે તે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવાયા છે. અને આ વર્ગીકરણનું એવું અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌમિતિક રાસાયણિક ગુણધર્મ ધરાવતા પરંતુ જુદા જુદા તત્વો હોય તેવા એક નિશ્ચિત વિરામ પછી પુનરાવર્તન પામે છે. એટલે કહેવાનો અર્થ શું છે કે જે તત્વો છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય, સમાન, બરાબર. તો એવા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી, એટલે કે જેવી રીતે સા રે ગા મા પ ધ ની ફરી પાછો સા રિપીટ થાય છે, એવી જ રીતે અહીં તત્વના ગુણધર્મો પણ રિપીટ થાય છે. એટલે કે કહેવાય, આપણે એવું કહી શકીએ કે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, બંનેનો સમાવેશ અહીં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આપણને જોવા મળે છે. ડોબ્રેનરે જે કાર્ય કર્યું એ આવર્ત તરીકે થયું.
અને ન્યુલેન્ડે જે કાર્ય કર્યું તે સમૂહ તરીકે થયું, એટલે ડોવરેનનું કાર્ય ઊભી લીટીનું છે અને ન્યુલેન્ડનું કાર્ય એ આડી લીટીનું છે. તો આને આધારે મેન્ડેલિફે પોતાનું આવર્ત નિયમ રજૂ કર્યો. અને એ આવર્ત નિયમ શું છે? તો કે તત્વના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે, એટલે કે પરમાણુય દળ રૂપાંતરિત પામે અને આવર્તનીય બને છે એમ એના ગુણધર્મો પણ આવર્તનીય બને છે. એટલે કે પરમાણુ, સાદી ભાષામાં કહીએ તો તત્વના ગુણધર્મો એ પરમાણુય દળ ઉપર આધાર રાખતા હોય છે. આ નિયમ કોનો છે? તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો નિયમ છે. હવે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકની અંદર જે આડી હરોળ છે એમને આવર્ત ગીતા અને ઊભી હરોળ જે છે એને સમૂહ ગીતા એટલે કે સ્તંભ ગીતા. તો અહીં તમે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોઈ શકો છો. મિત્રો, જગ્યાના અભાવે એમને આપણે બે ભાગમાં વહેંચેલું છે. તો અહીં કુલ એમણે 7 સમૂહ આપ્યા. 8મો જે સમૂહ છે એ નિષ્ક્રિય વાયુઓનો એટલે કે સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખાય છે. હવે અહીં તમે ધ્યાન આપશો તો એમણે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે જે જોડાવાને કારણે જે સૂત્રો બને છે એ સૂત્રોને આધારે એમણે એ ચર્ચા આખી કરેલી છે. અને એ સૂત્રોને આધારે તમે જુઓ તો ખ્યાલ આવશે કે સૌથી પ્રથમ ઉપરની તરફ જે કંઈ પણ તત્વોના સૂત્રો બને છે એ બધા સરખા રહે છે. જેમ કે પ્રથમની જ આપણે વાત કરીએ તો R2O, રાઈટ? તો હાઇડ્રોજન સાથે જોડાશે તો શું બનશે? H2O. લિથિયમ સાથે જોડાય તો Li2O, સોડિયમ સાથે જોડાય તો Na2O. એવી જ રીતે જો હાઇડ્રોજન સાથે જોડાય તો હાઇડ્રોજનનું હાઇડ્રોજન એટલે H2, Li હાઇડ્રોજન એટલે LiH, સોડિયમ હાઇડ્રોજન એટલે NaH. તો અહીં એ હાઇડ્રોજન અને ઓક્સિજનના જે ગુણધર્મો સૂત્રો છે, સંયોજન સૂત્રો, એના આધારે એમની એણે ગોઠવણી કરી હતી. અન્ય બીજો ભાગ છે એમની અંદર પણ એક પ્રકારે છે. પરંતુ એક વાત તમને ખાસ મિત્રો અહીં જોવા મળશે કે એમણે અમુક જગ્યાઓ ખાલી રાખી દીધી હતી. તમે અહીં જોઈ શકો છો કે આ આખી લાઈન ખાલી છે, ત્યારબાદ અહીં ઊભા જે સમૂહો છે એ પણ ખાલી છે, રાઈટ? ત્યારબાદ બીજા ભાગ ઉપર તમે જાઓ તો વચ્ચે વચ્ચે ખાનાઓ ખાલી છે. તો આ બધું શા માટે? તો મેન્ડેલિફે આના આધારે એવી આગાહીઓ કરી હતી કે આ જે ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યાઓની અંદર ભવિષ્યમાં કોઈ ને કોઈ તત્વ જરૂર શોધાશે. અને એ ભવિષ્યવાણી એની સાચી પણ પડી હતી. તો મિત્રો, અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને આધારે કેવી રીતે આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર થયું, એનો આવર્ત નિયમ શું છે, એ દરેકની વિગતવાર ચર્ચા કરીશું. અને જે મિત્રોને હજુ પણ ચેનલ ઉપર વિજ્ઞાનના અને સામાજિક વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ ચડી ચૂક્યો છે, એના વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટ સેક્શનમાંથી તમને દરેકે દરેક વિડીયો પ્રાપ્ત થઈ જશે. અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે જે મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો જેથી દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.